ગુજરાતી ગીર સોમનાથ. સુરતમાં ઉનાવની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો, જેમાં યુવાનો દ્વારા સુરતમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી. સુરતના વરાછા વિસ્તારમાં ઉનાવની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટનાના વિરોધમાં યુવાનો દ્વારા સુરતમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં બળાત્કારના દોષીને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કેન્ડલ માર્ચમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત સુરતમાં બનેલી પાંડેસરા વિસ્તારની ઘટનામાં બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. તે અંતર્ગત વરાછા વિસ્તારમાં બાળકીને ન્યાય આપવા માટે કાઠી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. બળાત્કાર અને હત્યાની ઘટના બની છે. એ હત્યા અને બળાત્કારની ઘટનાથી સમગ્ર દેશ આજે ગુસ્સામાં છે, અને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુત હુઆ નારી પે વાર અબ કી બાર મોદી સરકારના રૂડા નારા લઈને આવી હતી, એ સરકારમાં આજે બળાત્કારની અને હત્યાની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અને લોકોની બેન બેટીઓ જ્યારે સુરક્ષિત નથી, અને હદ તો ત્યાં થાય છે કે જે કંઈ પણ બળાત્કારની ઘટનાઓ બને છે એમાં 80% ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંડોવાયેલા હોય છે, ત્યારે આ દેશની જનતા સરકારને સવાલ પૂછી રહી છે કે જે બેન બેટીઓને બેટી બચાવોના નારા આપવા વાળી સરકારમાં બેન બેટીઓની આબરુ જ્યારે આમ લૂંટાઈ રહી છે, તો આ સરકાર કેમ મૌન ધારણ કરીને બેઠી છે? જ્યાં સુધી આ સરકાર આવા તત્વોને કડકમાં કડક સજા નહીં કરે ત્યાં સુધી આ જન આંદોલન સમગ્ર દેશમાં ચાલવાનું છે. એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે, અને જે કઈ આરોપીઓ છે આરોપીને પકડી અને જલ્દીથી જલ્દી સજા કરવામાં આવે. અરવિંદ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી, સુરત. સુરતના કાપોદ્રા વિસ્તારમાં IPL પર મેચનો સટ્ટો રમતા 4 શખ્સોની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં IPL પર મેચનો સટ્ટો રમાડતા 4 શખ્સોની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી. સટ્ટો રમવાની બાતમી મળતા પોલીસે અચાનક રેડ પાડી 4 શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેવિલ્સની મેચ પર સટ્ટો રમતા હતા ત્યારે કાપોદ્રા પોલીસે રેડ કરી 4 શખ્સોને 6,17,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. અરવિંદ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી, સુરત. સાબરકાંઠા જિલ્લાના વિશ્વ હિન્દુ